ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ, હવે આપણે પાઠ તરફ જઈએ છીએ. બરાબર, પહેલું છે ચિત્રપદાની. એટલે ચિત્રપદાની એટલે કે ચિત્રોને જોઈને આપણે એના ગુજરાતી અર્થ બતાવવાના છે. શું કરવાનું છે? અહીંયા ચિત્રો જોઈને આપણે એના ગુજરાતી અર્થ બતાવવાના છે. બરાબર, ચિત્રો વડે આપણે જે આ ચિત્રો આપેલા છે, આ ચિત્રો જોઈને તો તમને ગુજરાતી અર્થ ખબર પડી જશે. ડાયરેક્ટ તો તમને ગુજરાતી ના ખબર પડે, બરાબર, પણ ચિત્રો જોઈને તો ગુજરાતી અર્થ ખબર પડે ને. તો પહેલું છે એ ખુરશીનું ચિત્ર છે, બરાબર. એનો સંસ્કૃત શબ્દ આપેલો છે કે આસંદહ. એટલે આસંદહ એટલે આપણને તરત ખ્યાલ આવે ચિત્ર જોઈને કે આ આસંદહ એટલે શું થાય? તો ખુરશી. શું થાય? ખુરશી. હવે તમને એના અહીંયા શબ્દ આપશે, એ શબ્દ પણ ના આપણે ગુજરાતી અર્થ લખવાના છે કે આસંદહ. તો આપણે શું લખીશું સામે? ખુરશી. બરાબર. ચલો બીજું જે ચિત્ર છે, એ ચિત્ર જોઈને પણ તમને ખ્યાલ આવશે. આપણે એનો સંસ્કૃત શબ્દ જોઈએ કે સ્યુતહ. શું છે એનો બીજો જે અર્થ છે, બીજું નામ શું છે? કે સ્યુતહ. હવે આપણે ચિત્ર જોઈને તમને ખબર પડે કે આ શાનું ચિત્ર છે. તો આ એક બેગ છે, આ એક થેલો છે, બરાબર. એટલે સ્યુતહ એટલે એનું ગુજરાતી અર્થ થાય બેગ કે થેલો, પણ આપણે એને કહી શકીએ. ચલો ત્રીજું જે ચિત્ર છે, પત્ર ભારહ. પત્ર ભારહ શું છે? પત્ર ભારહ એટલે પત્ર ઉપર મૂકવામાં આવતું વજનવાળું પેપર વેઇટ છે. શું કહેવાય આને? પત્ર ભારહ એટલે પેપર વેઇટ. શું કહેવાય? પેપર વેઇટ. ચલો હવે ત્રીજું જે ચિત્ર છે, ચોથું, બરાબર, શું છે? સમીકરહ. સમીકરહ. હવે ચિત્ર જોઈને ખબર પડે કે આને આપણે ઇસ્ત્રી જ કહેવાય. શું કહેવાય? ઇસ્ત્રી. બરાબર. એટલે સમીકરહ એનો ગુજરાતી અર્થ થાય ઇસ્ત્રી. બરાબર. ચલો એના પછી છે બ્રહ્મણ ભાષહ. શું છે એનો સંસ્કૃત શબ્દ? બ્રહ્મણ ભાષહ. હવે આપણે જોઈએ કે બ્રહ્મણ ભાષહ ચિત્ર જોઈને ખબર પડે. આમ તો આપણને કોઈ એમ કહે કે બ્રહ્મણ ભાષહ એટલે શું, તો તમને ના ખબર પડે, બરાબર. પણ અહીંયા ચિત્ર આપેલું છે એટલે ચિત્ર પરથી તમને ખબર પડે કે બ્રહ્મણ ભાષહ એટલે ટેલિફોન થાય કે મોબાઈલ થાય. બરાબર. ચલો હવે એના પછી છે પર્વતહ. આ તો આપણે ગુજરાતીમાં પણ એને પર્વત જ કહીશું, બરાબર. એટલે તમને ખ્યાલ તો આવી જશે કે પર્વતહ એટલે એનો અર્થ પણ થાય પર્વત. બરાબર. ચલો પછીનું જે ચિત્ર છે એ જો, પર્યટકહ એટલે શું થાય? જોઈને જ ખબર પડે ચિત્ર કે આને શું કહેવાય? પલંગ કહેવાય. શું કહેવાય? પલંગ. ચલો એના પછી છે કટહ. શું છે? કટહ. કટહ એટલે સાદડી. સાદડી એટલે તમને ખબર છે કે આપણે કોઈ મહેમાન આવે ને નીચે જે ચટાઈ પાતરે છે ને, એ સાદડી છે, બરાબર. એટલે શું કહે છે? કે સાદડી. દંડ દીપહ. હવે જો એના પછીનું જે ચિત્ર છે દંડ દીપહ, આ શાનું ચિત્ર છે? એ તમને ખબર પડી જશે કે ઘણા બધાના ઘરમાં આ વસ્તુ હશે. શું છે આ? ટ્યુબલાઇટ છે, બરાબર. એટલે દંડ દીપહ એટલે ટ્યુબ લાઇટ. ચલો એના પછીનું જે ચિત્ર છે એ જો, પાદપહ. શું છે? પાદપહ. હવે આ ચિત્ર જોઈને જ ખબર પડે કે પાદપહ એટલે ઝાડ થાય કે વૃક્ષ કહેવાય, બરાબર.
હવે જુઓ કે એના પછીનું આગળનું જે ચિત્ર છે એનો શબ્દ શું છે? ચષકઃ, ચષકઃ. શું છે? ચષકઃ. હવે ચિત્ર જોઈને તમને ખ્યાલ આવે કે આ શાનું ચિત્ર છે? એક પ્યાલો છે, બરાબર. એટલે આ ચષકઃ એટલે પ્યાલો થાય. ચલો એના પછી છે કંદુકઃ. શું છે? કંદુકનું ચિત્ર છે. કંદુક એટલે અહીંયા શાનું ચિત્ર છે? બોલ. શું થાય? દડો. આ બધા અકારાંત પુલ્લિંગ શબ્દો છે. અકારાંત એટલે જે નામને અંતે અ આવે તેવા શબ્દ. ચલો પહેલા આ પહેલા ચિત્ર બધાનીમાં તમને ખબર પડી ગઈ હશે બરાબર કે આપણે નયા ચિત્ર જોઈને આપણે એના ગુજરાતી અર્થ આપવાના છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે ચિત્ર જોઈને પહેલાં સંસ્કૃત અર્થ લખવાનો છે, પછી એની સામે એનું ગુજરાતી અર્થ લખવાનો છે, બરાબર. કે આસંદઃ એટલે ખુરશી થાય, એ પણ તમારે નોટમાં તમારા નોટબુકમાં લખીને રાખવાના છે એના ગુજરાતી અર્થ, બરાબર. ચલો હવે આપણે પહેલું જોયું ચિત્ર બધાની, એમાં બધાને ખબર પડી જાય હશે. ચલો એના પછીનું જે છે નંબર બે, ચિત્રપદાની બે. શું છે? ચિત્રપદાની બે. ચલો જો કે પહેલું જે ચિત્ર છે જો પહેલું ચિત્ર છે એમાં શું લખ્યું છે કે નૌકા. શું છે? નૌકા. તમને જોઈને જ ખબર પડે કે નૌકા એટલે શું. નૌકાને શું કહેવાય? જો ચિત્ર જોઈને તમને ખબર પડે ને કે નૌકા એટલે હોડી કહેવાય. હોડી તો બધાએ જોઈ જ હશે, બરાબર. ચલો એના પછીનું જે છે સમાર્જની. સમાર્જની એટલે ચિત્ર જોઈને જ ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે સમાર્જની એટલે અહીંયા સાવરણી છે. શાનું ચિત્ર છે? સાવરણીનું છે, બરાબર. એટલે સમાર્જની એટલે સાવરણી થાય. હવે જુઓ કે અહીંયા આપેલું છે રંધ્રિકા. શાનું ચિત્ર છે? તો રંધ્રિકા. રંધ્રિકા એટલે તમે જોયું હશે કે કાગળની અંદર આપણે ફાઇલની અંદર જે આપણે પેજ ગોઠવીએ છીએ, બરાબર. કોઈ માર્કશીટ છે કે કોઈ પણ આપણા અગત્યના ડોક્યુમેન્ટ છે એ ફાઇલની અંદર ગોઠવવા માટે આપણે એને આ જે પડ છે બરાબર અહીંયા અને અહીંયા હોલ પાડવા માટે એટલે કાણા પાડવા માટે જે પંચ વપરાય છે એને રંધ્રિકા કહેવાય. શું કહેવાય? રંધ્રિકા. એટલે શું કે છે? કાગળમાં કાણા પાડવાનું સાધન છે એને પંચ કહેવાય. શું કહેવાય? પંચ, બરાબર. ચલો પછી છે માપિકા. શાનું ચિત્ર છે? તો આ શું છે? માપિકા. માપિકા એટલે તમને ખબર હશે કે માપિકા આ જે ફૂટપટ્ટી છે, બરાબર. શાનું ચિત્ર છે? ફૂટપટ્ટી એટલે માપિકા એટલે ફૂટપટ્ટી થાય. ચલો આ તો બધાએ જોઈ જશે અને બધાની પાસે છે જ, બરાબર. યોજીની, આપણે જે સ્ટેપલર વાપરીએ છીએ ને પેજને જોઈન્ટ કરવા માટે એને યોજીની કહેવાય. સંસ્કૃત શબ્દ શું થાય? યોજીની. એટલે યોજીની એટલે સ્ટેપલર, બરાબર. ચલો પત્ર પેટીકા. પત્ર પેટીકા કદાચ બધાએ જોયું હશે જ, બરાબર. શું છે? પત્ર પેટીકા એટલે ટપાલ પેટી છે. અત્યારે જો મોટે ભાગે ટપાલનો ઉપયોગ નથી થતો. પહેલાંનો જે સમય હતો, બરાબર, ત્યારે બધા આવી રીતે ટપાલ લખીને પોતાના સગા સંબંધીઓને ટપાલ લખીને આ ટપાલ પેટીમાં
નાખતા, 3-4 દિવસે ટપાલ એ સગા સંબંધીને ત્યાં પહોંચી જતી હતી, બરાબર. એટલે એને પત્ર પેટીકા, સંસ્કૃત શબ્દ શું છે એનો? પત્ર પેટીકા. પત્ર પેટીકા એટલે અહીંયા ટપાલ પેટી થાય. શું થાય? ટપાલ પેટી, બરાબર. ચલો એના પછી છે વૃક્ષ સાયિકા. વૃક્ષ સાયિકા, હવે ચિત્ર સારું છે ખિસકોલીનું, તો વૃક્ષ સાયિકા એટલે ખિસકોલી થાય. શું થાય?